वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। बधा ने हमारी स्क्रीन देखाई छे? हाँ सर देखाई छे। ओके, तो प्रीवियस लेक्चर में आपने कॉन्ट्रैक्ट विषय बातचीत करी थी। कॉन्ट्रैक्ट अने एग्रीमेंट वच्चे डिफरेंशिएट आपने कर्यो हतो। कॉन्ट्रैक्ट कोने कहेवाय अने एग्रीमेंट कोने कहेवाय, आ बने वच्चे डिफरेंस शुं छे एना विषे आपने बातचीत करी हती। ત્યારબાદ કોઈ પ્રપોઝલ થી લઈ અને કોન્ટ્રાક્ટ બનવા સુધીની જે આખી પ્રોસેસ છે, કે પ્રપોઝલ ઉપરથી પ્રોમિસ બને છે, પ્રપોઝલ અને પ્રોમિસ એ બંને ભેગા થઈ અને એગ્રીમેન્ટ બને છે, એગ્રીમેન્ટમાં લીગલી રજીસ્ટર્ડ કરાવી તો પછી એ છેલ્લે કોન્ટ્રાક્ટ બને છે। તો આટલું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું કે કોન્ટ્રાક્ટ એ હકીકતમાં કેવી રીતે બનતો હોય છે। અહીંયા સુધી જેનું ડિસ્કશન હતું, હવે આપણે આજે એમાં આપણે આગળ વધીએ। તો આગળનો આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ છે ડિટેલ ઇન કોન્ટ્રાક્ટેડ એગ્રીમેન્ટ। આપણે જે કોન્ટ્રાક્ટ બનાવ્યો અથવા તો જે એગ્રીમેન્ટને આપણે લીગલી રજીસ્ટર્ડ કરાવ્યું એમાં કઈ કઈ ડિટેલ હોવી જોઈએ એના વિશે આપણે વાતચીત કરશું। તો એમાં પહેલા તો ડિસ્ક્રિપ્શન ઓફ વર્ક, જે કઈ પ્રકારનું કામ કરવાનું છે એ કામનું ડિટેલિંગ એમાં હોવું જોઈએ, ડિસ્ક્રિપ્શન કયા પ્રકારનું કામ છે એ। ત્યારબાદ એમાં પ્રોસિજર ઓફ વર્ક, કેવી રીતે કામ કરવાનું છે એમની પણ પ્રોસિજર જે છે એ કોન્ટ્રાક્ટની અંદર મેન્શન કરેલી હોવી જોઈએ। ત્યારબાદ જે વર્ક કરવાનું છે એ ક્યારે પૂરું કરવાનું છે એમની ડિટેલ પણ આપણે એમાં આપવાની હોય છે, કે ભાઈ આ કામ પૂરું કરવા માટે આટલો ટાઈમ લાગશે એ પણ આપણે એમાં મેન્શન કરવું પડે। ત્યારબાદ સ્ટેજ વાઇઝ ડિટેલ સ્પેસિફિકેશન, હવે કેવું હોય કે કોઈ પણ પ્રોજેક્ટ હોય એ ખૂબ જ મોટો હોય તો આપણે એને અલગ અલગ સ્ટેજમાં ડિવાઈડ કર્યો હોય, ફર્સ્ટ સ્ટેજમાં આટલું કામ કરવાનું, સેકન્ડ સ્ટેજમાં આટલું કામ કરવાનું, થર્ડ સ્ટેજમાં આટલું કામ કરવાનું। તો એવી રીતે જેટલા પણ સ્ટેજમાં તમે તમારા વર્કને ડિસ્ટ્રીબ્યુશન કરેલું હોય તો એક એક સ્ટેજનું ડિટેલ સ્પેસિફિકેશન, મતલબ કે સ્ટેજ નંબર 1 માં કયા પ્રકારનું કામ કરશો, કેટલું કામ કરશો, ક્યારે કામ કરવાનું ચાલુ કરશો, ક્યારે કામ પૂરું કરશો, સ્ટેજ 2 તમે ક્યારે ચાલુ કરશો, ક્યારે પૂરું કરશો, કેવી રીતે સ્ટેજ 2 કરશો, સ્ટેજ 2 માં કયા કયા પ્રકારનું કાર્ય કરશો, તો ડિટેલ સ્પેસિફિકેશન આપણે એમાં આપવું પડે। ત્યારબાદ સ્પેસિફિકેશન ઓફ મટીરિયલ, વર્ક ક્વોન્ટિટી, ક્વોલિટી, ટ્રાન્સપોર્ટ એટસેટ્રા, તમારે કામ કરવા માટે કેવા પ્રકારનું મટીરિયલ જોઈએ છે એની ડિટેલ સ્પેસિફિકેશન આપવી પડે, કેવા પ્રકારનું વર્ક કરશો એનું સ્પેસિફિકેશન આપવું પડે, મટીરિયલની ક્વોન્ટિટી કેટલી જોઈએ છે એ પણ એમાં મેન્શન કરેલું હોય, કેવા પ્રકારની ક્વોલિટી તમારે રિક્વાયર્ડ છે એ પણ એમાં લખેલું હોય, માલને હેરફેર કરવા માટે ટ્રાન્સપોર્ટની ફેસિલિટીની વાત એ પણ એમાં મેન્શન કરેલું હોય, તો બધી આટલી વસ્તુ આપણે એમાં હોય। ત્યારબાદ ડિટેલ ડિસ્ક્રિપ્શન ઓફ સર્વિસ, કે કામ પૂરું થઈ ગયા બાદ અથવા તો કામ ચાલુ હોય ત્યારે તમારે કયા કયા પ્રકારની સર્વિસ જોઈએ છે અથવા તો તમે કયા કયા પ્રકારની સર્વિસ આપશો, આ બધી વસ્તુઓ પણ એમાં ડિટેલ આપણે મેન્શન કરેલી હોવી જોઈએ। તો આપણે જોવા જઈએ તો મેઇનલી 6 પ્રકારની ડિટેલ જે છે એ ડિટેલ આપણા કોન્ટ્રાક્ટની અંદર હોવી જોઈએ, જેથી કરીને એકવાર કામ ચાલુ થઈ ગયા બાદ કોઈ પણ પ્રકારના મિસપ્યુટ ન થાય અથવા કોઈ મિસબિહેવ ન થાય અથવા તો કામ તમારું નક્કી કરેલા ટાઈમને જ પૂરું થાય, એટલા માટે કોન્ટ્રાક્ટમાં પહેલેથી જ આટલી બધી વસ્તુઓ જે છે એને આપણે મેન્શન કરેલી જ હોય, જેથી કરીને કોઈ પણ અડચણ આપણે ક્યારેય ન આવે। તો આ છે એ કોન્ટ્રાક્ટ અથવા એગ્રીમેન્ટમાં કેટલી ડિટેલ હોવી જોઈએ એના વિશેની વાતચીત છે। તમે લોકોએ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે છે એ નોટ ડાઉન કરી લ્યો, એક મિનિટનો તમને હું ટાઈમ આપું છું, પછી આપણે આગળ વધશું।
ઓકે, મારા ખ્યાલથી બધાએ નોટ ડાઉન કરી લીધું હશે, તો આપણે આગળ વધી શકીએ, બરોબર ને? તો નેક્સ્ટ ટોપિક જે આપણો જે છે એ છે એસેન્શિયલ એલિમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ. હવે ઘણીવાર કેવું થતું હોય કે આપણે તો અત્યાર સુધી પોઝિટિવ વાતો જ કરી કે બે પાર્ટીઓ વચ્ચે કોન્ટ્રાક્ટ થઈ ગયો, મતલબ કે બે પાર્ટીઓ પહેલા એકબીજાને પ્રપોઝલ આપી, પછી બંને એકબીજાને પ્રોમિસ આપ્યા, પછી બંને વચ્ચે એગ્રીમેન્ટ થયું, પછી એની વચ્ચે કોન્ટ્રાક્ટ થઈ ગયો. મતલબ આપણે હંમેશા સારું વિચાર્યું, પણ ઘણીવાર એવું થતું હોય કે પ્રપોઝલ એકબીજાને મંજૂર ના હોય, એકબીજા પ્રોમિસ ન કરે, એકબીજા વચ્ચે એગ્રીમેન્ટ ન થાય, તો એની વચ્ચે ક્યારે કોન્ટ્રાક્ટ ન થાય. તો કોન્ટ્રાક્ટ કરવા માટે શું કરવું જોઈએ એની આપણે ડિટેલમાં વાતચીત કરી કે ભાઈ આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી બને. પણ આપણે હજી એ વાત નથી કરી કે ભાઈ કોન્ટ્રાક્ટ રદ થયો હોય તો એના કારણો કયા કયા, કોન્ટ્રાક્ટ રદ થવાના કારણો કયા કયા, તો એની આપણે વાતચીત કરશું કે આપણો કોન્ટ્રાક્ટ ઇનવેલિડ ન થાય. ઇનવેલિડ મતલબ રદ, અને વેલિડ મતલબ એગ્રી, કે તમારો વેલિડ કોન્ટ્રાક્ટ એ કેવો હોવો જોઈએ. તો કે એમાં લીગલ મેટર બધી હોવી જોઈએ, ત્યારબાદ કમ્પેટન્સી ઓફ પર્સન અન્ડરગોઈંગ એ કોન્ટ્રાક્ટ એન્ડ સાઇનિંગ ઓફ એ કોન્ટ્રાક્ટ. જે માણસ કોન્ટ્રાક્ટ સાઇન કરે છે એ માણસની ક્ષમતા હોવી જોઈએ કાર્ય પૂરું કરવા માટેની. ગમે એ માણસ પાસે તમે કોન્ટ્રાક્ટ સાઇન કરાવી લ્યો તો કદાચ તમારો કોન્ટ્રાક્ટ ટાઈમ ટુ ટાઈમ પૂરો ન પણ થાય. તો ત્યારે તમારે શું ધ્યાન રાખવું પડે કે ત્યારે તમારે જે માણસ કોન્ટ્રાક્ટ સાઇન કરે છે એ માણસની કોમ્પિટન્સી, કોમ્પિટન્સી મતલબ કે કાર્ય કરવાની ક્ષમતા, એ સારી હોવી જોઈએ. તો શું છે કે તો તમારો કોન્ટ્રાક્ટ જે છે એ નક્કી કરેલી કિંમતમાં અને નક્કી કરેલા ટાઈમમાં પૂરો થશે. પછી પ્રોપર કન્સિડરેશન ફોર એની પ્રપોઝલ, પછી જે કાંઈ પ્રપોઝલ તમને આપવામાં આવે છે, પ્રપોઝલ મતલબ કે શરતો, એ શરતોને ધ્યાનથી સાંભળવી પડે પહેલા. દરેક શરતોમાં હા પાડવાની પણ ન હોય, દરેક શરતોમાં ના પાડવાની પણ ન હોય. જો એ શરત તમને યોગ્ય લાગતી હોય તો જ તમારે એ શરતના આધારે તમારે એને પ્રોમિસ આપવાનો હોય. મતલબ શું કહેવા માંગે છે કે તમારે હાઈએ હાઈ નથી કરવાનું અને નાએ નાઈ નથી કરવાનું. જો તમને એ શરત યોગ્ય લાગે તો એ શરત તમારે મંજૂર કરવાની છે, અને તો જ તમારી બે પાર્ટીઓ વચ્ચે કોન્ટ્રાક્ટ થાય, અધરવાઇઝ ના થાય. ફ્રી એન્ડ ફેર એગ્રીમેન્ટ, મતલબ કે તમે જે એગ્રીમેન્ટ બનાવો છો એ એકદમ ફેર હોવું જોઈએ. ફેર મતલબ જે વાતચીત થઈ છે એ જ એમાં લખવાનું, પછી વાતચીત કંઈક બીજી થઈ હોય ને તમે એગ્રીમેન્ટ કંઈક બીજું જ બનાવો એવું ન થાય. દાખલા તરીકે વાતચીતમાં તમારે એવું નક્કી થયું હોય કે તમે આ કોન્ટ્રાક્ટ જે છે એ 5 દિવસમાં પૂરો કરશો, અને એગ્રીમેન્ટમાં તમે 5 ની બદલે 4 દિવસ કરી નાખો, એવી રીતે ન ચાલે. મતલબ કે એકદમ ફેર વર્ક હોવું જોઈએ. પછી ડોક્યુમેન્ટેશન ઓફ ધી કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટમાં સાઇન કરેલા જે કંઈ ડોક્યુમેન્ટ જે છે એ ડોક્યુમેન્ટને તમારે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તમારે કોઈ પ્રકારના મિસપ્યુટ કે મિસબિહેવિયર કે મિસમેનેજમેન્ટ થાય તો ત્યારે તમારી પાસે જે પ્રૂફ છે એ પ્રૂફના આધારે તમે નક્કી કરી શકો. તો આ વાત છે એ વેલિડ કોન્ટ્રાક્ટ બનાવવા માટેની અમુક ઇમ્પોર્ટન્સ ટોપિક છે કે જેને તમારે ખાસ ધ્યાન રાખવા પડે. હવે આપણે વાત કરશું અલગ અલગ પ્રકારના કોન્ટ્રાક્ટની. તો અત્યાર સુધીના ડિસ્કશનમાં આપણે લોકોને એ ખબર પડી ગઈ કોન્ટ્રાક્ટ કોને કહેવાય, અથવા તો કોન્ટ્રાક્ટ કેવી રીતે બને, અથવા તો કોન્ટ્રાક્ટ બનાવવા માટે શું પ્રોસિજર કરવી પડે, અને સૌથી છેલ્લે કોન્ટ્રાક્ટ કોને કહેવાય એના વિશે આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે વાત કરશું એ કોન્ટ્રાક્ટના અલગ અલગ પ્રકાર વિશે. તે કોન્ટ્રાક્ટના ઘણા બધા પ્રકાર હોય છે, તો કે કયા કયા પ્રકાર હોય. તો પહેલો કોન્ટ્રાક્ટ આવશે લમસમ કોન્ટ્રાક્ટ, બીજો આવશે આઇટમ રેટ કોન્ટ્રાક્ટ, ત્રીજો આવશે કોસ્ટ પ્રાઇસ પ્લસ પર્સન્ટેજ કોન્ટ્રાક્ટ,
પછી આવશે કમ્પ્લીટ કોન્ટ્રાક્ટ ઓર ટ્રંકી કોન્ટ્રાક્ટ, પછી આવશે લેબર કોન્ટ્રાક્ટ અને સૌથી છેલ્લે આવશે મટીરીયલ સપ્લાય કોન્ટ્રાક્ટ. તો ટોટલ 6 પ્રકારના કોન્ટ્રાક્ટ છે, લમસમ, આઇટમ રેટ, કોસ્ટ પ્રાઇસ, કમ્પ્લીટ કોન્ટ્રાક્ટ, એને ઘણીવાર ટ્રંકી કોન્ટ્રાક્ટ પણ કહેવાય, લેબર કોન્ટ્રાક્ટ અને મટીરીયલ સપ્લાય કોન્ટ્રાક્ટ. તો આટલા કોન્ટ્રાક્ટ ના પ્રકાર છે. હવે બધાને એ પ્રશ્ન થશે કે હવે લમસમ કોન્ટ્રાક્ટ એટલે શું, આઇટમ રેટ કોન્ટ્રાક્ટ એટલે શું, કોસ્ટ પ્રાઇસ પ્લસ પર્સન્ટેજ કોન્ટ્રાક્ટ એટલે શું, કમ્પ્લીટ કોન્ટ્રાક્ટ એટલે શું, લેબર કોન્ટ્રાક્ટ એટલે શું અને મટીરીયલ સપ્લાય કોન્ટ્રાક્ટ એટલે શું. તો દરેકે દરેક પ્રકારને આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. ત્યાં આપણે ડિટેલમાં ડિસ્કશન સ્ટાર્ટ કરીએ એ પહેલા તમે લોકો આ છ છ કોન્ટ્રાક્ટ જે છે એને બધા એકવાર યાદ રાખી લો, જેથી કરીને આપણે આગળ વધીએ એ પહેલા તમને દરેક કોન્ટ્રાક્ટના નામ જે છે એ બધાને યાદ રહી જાય. તો આ ડિટેલ કોન્ટ્રાક્ટ જે છે એને પહેલા બધા તમારી રીતે યાદ રાખી લો, અથવા તમારે નોટ ડાઉન કરવા હોય તો નોટ ડાઉન કરી લો, પછી આપણે એક એક કોન્ટ્રાક્ટને આપણે ડિટેલમાં હું તમને સમજાવું છું. હવે આપણે એક એક કોન્ટ્રાક્ટ વિશે વાત કરીએ. એમાં પહેલો છે લમ્પ સમ કોન્ટ્રાક્ટ. તો લમ્પ સમનો મતલબ શું થાય? આપણે એને શું કહીએ ગુજરાતીમાં? એને આપણે કહીએ ઉધડું. ઉધડું મતલબ કે એમ કહી દેવાનું કે તમારું કામ જે છે ને એ દાખલા તરીકે આમ 5000માં કરી દેશું, વાત થઈ ગઈ પૂરી. હવે તમારે માત્ર એને 5000 રૂપિયા આપી દેવાના, એ તમને કામ કરી દે. કોઈ પણ પ્રકારની માથાકૂટ નહીં, કોઈ પણ પ્રકારના લેબરની તમારે ચિંતા નહીં કરવાની, કોઈ પણ પ્રકારનું કંઈ નહીં. માત્ર તમને એ લોકો પૈસા કહી દે કે તમારું આ કામ કરવા માટે 5000 રૂપિયા જોશે. પછી તમારે માત્ર 5000 રૂપિયા સિવાય તમારે એને પાણીનો ગ્લાસ પણ આપવાની જરૂર નથી. પાણીનો ગ્લાસ નહીં, ચા પાણીની વ્યવસ્થા નહીં, જમવાની કોઈ પ્રકારની વ્યવસ્થા નહીં. માત્ર 5000 રૂપિયા આપી દો અને તમે એને તમારું કામ સમજાવી દો, એ કામ આખે આખું કમ્પ્લીટ કરી દે, એને કહેવાય લમસમ કોન્ટ્રાક્ટ. પછી બીજો કોન્ટ્રાક્ટ જે છે એ આઇટમ રેટ કોન્ટ્રાક્ટ. હવે આઇટમ રેટ કોન્ટ્રાક્ટ જે છે ને એમાં કેવું હોય કે એક વસ્તુ એક કામના કિંમત નક્કી કરવામાં આવે. દાખલા તરીકે તમારે એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં તમારે 500 સ્વિચ લગાડવી છે. એક બિલ્ડિંગ છે, સ્વિચ નહીં એને બદલે આપણે પંખો લગાડીએ. એક બિલ્ડિંગમાં તમારે 50 ફેન લગાડવા છે, તો એને તમારે આઇટમ રેટ કોન્ટ્રાક્ટ આપવો હોય તો કેમ કરવાનો? તો કે તમારે વાયરમેન જે છે એમની જોડે એવો કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો કે દાખલા તરીકે એક પંખો ફિટ કરવાના તમે 50 રૂપિયા આપશો, અને સામે વાળો વાયરમેન કહે કે હા મને 50 રૂપિયામાં કામ કરવામાં વાંધો નથી. હવે શું થશે કે હવે 50 પંખા ફિટ કરે તો એને 2500 રૂપિયાનું પેમેન્ટ થશે, 40 પંખા ફિટ કરે તો 2000 રૂપિયા પેમેન્ટ થશે. મતલબ કે તમે શું કર્યું, એક આઇટમનો ભાવ ફિક્સ કરી દીધો. હવે આઇટમની સંખ્યા જેટલી હોય એટલી, એનાથી એને કોઈ ચિંતા કરવાની નથી. તમે 5 પંખા કરાવો કે 50 પંખા કરાવો કે 500 પંખા કરાવો, તમે એક પંખાનો ભાવ 50 રૂપિયા ફિક્સ કરી દીધો. તો આવો જ્યારે કોન્ટ્રાક્ટ સાઇન થયેલો હોય તો એને કહેવાય આઇટમ રેટ કોન્ટ્રાક્ટ તરીકે
ઓળખવામાં આવે. પછી બીજો કોન્ટ્રાક્ટ છે, એનું નામ છે પોસ્ટ પ્રાઇસ પ્લસ સ્ટેજ કોન્ટ્રાક્ટ. આમાં શું કરવામાં આવે કે જેટલું તમે મટીરીયલ લઈ આવ્યા હોય, દાખલા તરીકે તમે 1 લાખનું મટીરીયલ લઈ ફેન ને ટ્યુબલાઇટ ને સ્વિચ ને હોલ્ડર ને પ્લગ ને રેગ્યુલેટર ને આ બધું ગણતરી કરી 1 લાખ રૂપિયાનું તમે મટીરીયલ લઈ આવ્યા. હવે કોસ્ટ પ્રાઇસ પ્લસ પર્સન્ટેજ કોન્ટ્રાક્ટમાં કેટલું હોય કે તમે જેટલા રૂપિયાનું મટીરીયલ પરચેસ કર્યું એના અમુક પર્સન્ટેજ જો તમે મને આપો તો હું તમને એ બધા મટીરીયલને ફિટ કરી દઉં. દાખલા તરીકે એવું નક્કી થાય કે ભાઈ ટોટલ તમારું મટીરીયલ હોય એ મટીરીયલના 10% મને આપશો તો હું એ દરેકે દરેક મટીરીયલ જે છે એને તમને હું ફિટિંગ કરી દઈશ. તો આ કેસમાં કેવું થાય કે દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયાનું મટીરીયલ લઈ આવ્યા હોય અને આપણે બેને વચ્ચે એવી વાત થઈ હોય કે 10% હું મજૂરી કામ લઈશ અથવા તો ફિટિંગ ચાર્જ લઈશ, તો 1 લાખના 10% એટલે 10,000 રૂપિયા. તો જો તમે મને 10,000 રૂપિયા આપી દો તો હું તમને 1 લાખ રૂપિયાનું મટીરીયલ તમને હું ફિટ કરી દઈશ. તો આને કહેવાય કોસ્ટ પ્રાઇસ પ્લસ પર્સન્ટેજ કોન્ટ્રાક્ટ કહેવાય. પછી બીજું આવે છે જેને કહેવાય કમ્પ્લીટ કોન્ટ્રાક્ટ. તો કમ્પ્લીટ કોન્ટ્રાક્ટમાં શું હોય, એ પણ એક પ્રકારનો લમસમ કોન્ટ્રાક્ટ હતો એના જેવો જ છે કે માત્ર પૈસા આપી દેવાના, પછી કોઈ પણ પ્રકારની મગજમારી નહીં, કામ પૂરું થાય ત્યાં સુધી તમારે ચિંતા કરવાની નથી. તો હવે લમસમમાં અને કમ્પ્લીટ કોન્ટ્રાક્ટમાં ડિફરન્સ શું છે? તો તમારો લમસમ કોન્ટ્રાક્ટ જે છે એ કોઈ ટેકનિકલ માણસોએ નક્કી ન કર્યો હોય, એ અનસ્કિલ માણસો નક્કી કરીને તમને અમાઉન્ટ દેતા હોય, જ્યારે કમ્પ્લીટ કોન્ટ્રાક્ટ જે છે એ એક્સપિરિયન્સ વાળા માણસો નક્કી કરે અને એની એનો જે આંકડો જે છે એ એકદમ સાચો આંકડો હોય. જ્યારે લમસમ કોન્ટ્રાક્ટમાં જે ફિગર આપવામાં આવે એમાં ક્યારેક પ્લસ પણ થાય અને ક્યારેક માઇનસ પણ થાય, બરોબર. પછી આવે છે લેબર કોન્ટ્રાક્ટ. તો લેબર કોન્ટ્રાક્ટમાં શું કરવામાં આવે કે દાખલા તરીકે તમે મારી જોડે લેબર કોન્ટ્રાક્ટ સાઇન કરો છો તો મારે તમને માત્ર લેબર આપવાના, મટીરીયલની વ્યવસ્થા, કાર્ય કેવી રીતે કરવું એનું મેનેજમેન્ટ, લેબરનો પગાર, મટીરીયલ પૂરું થઈ જાય તો લઈ આવવું, કોઈ પણ પ્રકારના મટીરીયલની રિક્વાયરમેન્ટ આવે, એ બધી જવાબદારી તમારી. હું લેબર કોન્ટ્રાક્ટ તમને આપ્યો છું એટલે હું તમને માત્ર નક્કી કરેલા લેબર તમને હું આપીશ. પછી લેબર પાસે કામ કરાવવું કે ન કરાવવું કે કેટલું કામ કરાવવું શું કરાવવું એ બધું તમારે નક્કી કરવાનું. તમે મને એમ કહી દો કે ભાઈ મારે કામ કરવા માટે આજે 5 લેબર જોશે એટલે હું તમને 5 લેબર આપી દઉં, તો એ તમારી અને મારી વચ્ચે એક પ્રકારનો લેબર કોન્ટ્રાક્ટ છે કે મારે માત્ર લેબર સપ્લાય જ કરવાના છે, આ સિવાય બધે બાકી બધું મેનેજમેન્ટ છે એ તમારે કરવાનું. તો આવા કોન્ટ્રાક્ટને કહેવાય લેબર કોન્ટ્રાક્ટ કહેવાય. પછી આવે મટીરીયલ સપ્લાય કોન્ટ્રાક્ટ. તો મટીરીયલ સપ્લાયમાં શું હોય કે આ કોન્ટ્રાક્ટમાં માત્ર સપ્લાય મટીરીયલ જ તમને આપવામાં આવશે. દાખલા તરીકે તમે મારી જોડે મટીરીયલનો કોન્ટ્રાક્ટ સાઇન કરો તો હું તમને માત્ર મટીરીયલ જ આપીશ. પછી મટીરીયલ માટે લેબરની વ્યવસ્થા, એ મટીરીયલને સ્ટોરેજ કેમ કરવું એ બધું તમારે જોવાનું. તમે મને કહેશો કે મારે આટલું મટીરીયલ આ તારીખે જોઈએ છે એટલે હું તમને મટીરીયલ પોતું કરી દઈશ. પછી એ મટીરીયલ માટે લેબર જોઈએ કે સ્કિલ પર્સન જોઈએ કે એન્જિનિયર જોઈએ કે વાયરમેન જોઈએ કે એને સ્ટોર ક્યાં કરવું એ બધું તમારે જોવાનું. માત્ર મટીરીયલ જ હું તમને સપ્લાય કરીશ તો એને કહેવાય મટીરીયલ સપ્લાય. તો આવી રીતે ટોટલ 6 પ્રકારના કોન્ટ્રાક્ટ છે કે જે કોન્ટ્રાક્ટ આપણે જનરલી 2 પાર્ટીઓ વચ્ચે સાઇન થતા હોય છે. દરેક કોન્ટ્રાક્ટ જે છે એ એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે લેબર કોન્ટ્રાક્ટ એટલે શું, આઇટમ રેટ કોન્ટ્રાક્ટ એટલે શું, તો એનું આપણને 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછાતા હોય છે. અને ઘણીવાર કોન્ટ્રાક્ટનું ક્લાસિફિકેશન પણ પૂછે 2 માર્ક્સમાં, તો ત્યારે તમારે માત્ર એના 6 નામ લખવાના છે. અને કોઈ એક પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ તમને 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછે તો તમારે કોન્ટ્રાક્ટને ડિટેલમાં સમજાવવો પડે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આમાં કોઈને કંઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકે છે, અધરવાઇઝ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આગળનો ટોપિક જે છે એ નેક્સ્ટ લેક્ચરથી આપણે કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.